जो खंड स संकलन एनो नियम पहला एक बार समझी लियो। गुणाकार नो नियम यून वी गुणाकार में हो तो पहलू बार बीजा नु संकलन, पहलू बार बीजा नु संकलन, माइनस संकलन में विकलन पहला नु बीजा नु संकलन अने होल आखा नु डीएक्स। पहलू से एक बार बार रहे ने एक बार विकलन थाय, आ बीजू से एनु हमेशा संकलन ज थाय। हवे यून वीनी पसंदगी एल आई ए टी ई आ नियम प्रमाण, एल एटले पहलो नंबर लॉग वाला, बीजो नंबर इनवर्स साइन इनवर्स कोस इनवर्स टेन इनवर्स आ बधानो बीजो नंबर, एलजीब्रिक एक्स एक्स स्क्वेर एक्स क्यूब बैजिक विधेय, टी एटले त्रिकोणमिति एनो चौथो नंबर साइन कोस टेन, અને પાંચમો નંબર એક્સપોન્શિયલ એટલે ઘાતંકીય ઈ રેસ ટુ એક્સ ને ઈ રેસ ટુ એક્સ એનો પાંચમો નંબર આ ક્રમમાં ગોઠવવાના। તો જો લોગનો પહેલો નંબર છે એટલે લોગ આગળ હોય અને આ એક્સ એક્સ અહીં ત્રીજા નંબરમાં આવે એટલે એ પાછળ હોય, તો આને પહેલાં યુ અને વી એટલે કે લોગ એ ટુ એક્સ એને આગળ લખવાના, લોગ ટુ એક્સ ઇન ટુ એક્સ અને યુ કહેવાય ને અને વી કહેવાય, તો પહેલું બાર બીજાનું સંકલન માઇનસ પહેલાંનું વિકલન, જે બાર હોય પહેલું એનું વિકલન, બીજાનું સંકલન અને આખાનું ડીએક્સ। પહેલું એક વખત બાર હોય અને એકવાર વિકલન આવે, બીજું જે છે એનું હંમેશા સંકલન જ થાય। આ એમનું એમ એક્સનું એક્સ સ્ક્વેર બાય ટુ સંકલન છે, આનું વિકલન લોગનું વન અપન પાછું ટુ એક્સનું ટુ થાય, એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ, આ એક્સ સ્ક્વેર બાય ટુ એને આગળ લખ્યા, આ ટુ ટુ નીકળી જાય, આ એક્સ નીકળી જાય, આ એક બે છે એ બહાર નીકળી ગયા, આ એક્સ વધ્યો, એક્સનું એક્સ સ્ક્વેર બાય ટુ પાછું એટલે કે બે દુ ચાર લોગ ટુ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બાય ફોર, જ્યાં સી સંકલનનો અચળ છે, જ્યાં સી સંકલનનો અચળ છે। છઠ્ઠો પ્રશ્ન એક્સ સ્ક્વેર લોગ એક્સ, આનો પહેલો નંબર છે આ ત્રીજા નંબરમાં આવે એટલે લોગ આગળ, પહેલું બાર બીજાનું સંકલન પહેલાંનું વિકલન, સંકલનની અંદર પહેલાંનું વિકલન, બીજાનું સંકલન અને આખાનું ડીએક્સ, આનું એક્સ ક્યુબ બાય થ્રી, આ લોગનું વિકલન કરવાનું વન અપોન એક્સ, આનું સંકલન એક્સ ક્યુબ બાય થ્રી, આ એક્સ ક્યુબ બાય થ્રી લોગ એક્સ, આ વન બાય થ્રી બહાર નીકળે, આ એક્સ એક્સ ઉડી જાય એક્સ સ્ક્વેર, પાછું એક્સ સ્ક્વેરનું સંકલન એક્સ ક્યુબ બાય થ્રી એટલે ત્રણ તરી નવ, ઉદાહરણ અઢાર, એકલું લોગ હોય એકલું લોગ ત્યારે વી બરાબર વન લેવો, આવો નિયમ આગળ આવી ગયો, એકલું જ્યારે લોગ હોય ત્યારે વી વન લેવો, પહેલું બાર બીજાનું સંકલન, સંકલનમાં પહેલાંનું વિકલન, નિયમ આખો આ વનનું એક્સ થાય, લોગનું વિકલન વન અપોન એક્સ, વનનું સંકલન એક્સ, આ એક્સ લોગ એક્સ, આ વન વનનું એક્સ,
અહીં સુધી રાખવાનું, આટલું આ જવાબ આપ્યો છે. તેમ છતાં આગળ સાદુરૂપ આપવું હોય તો આ પ્રમાણે આપી શકાય. નોંધમાં લખું છું, આગળ આપવું હોય તો એક્સ કોમન નીકળે, લોગ એક્સ માઇનસ વન. વન એટલે લોગ ઈ કહેવાય, લોગમાં બાદ બાકી એટલે ભાગાકાર, એક્સ બાય ઈ. આમાંથી એક્સ કોમન કાઢ્યા, લોગ એક્સ માઇનસ વન, વન એટલે લોગ ઈ. લોગમાં અહીં બીજો આધાર લખવો હોય તો ઈ હોય, કંઈ ના લખેલું હોય તો ઈ આધાર છે એવું સમજવું. સાતમો પ્રશ્ન, એક્સ ઇન્ટુ સાઇન ઇન્વર્સ એક્સ, આમાં ઇન્વર્સ આગળ આવે, ઇન્વર્સનો બીજો નંબર છે આ, જો સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સ આ બધો બીજો નંબર, એટલે ઇન્વર્સ આગળ આવે આ એક્સ પાછળ. પહેલું બાર બીજાનું સંકલન, પહેલાનું વિકલન, આ એમનું એમ, એક્સનું એક્સ સ્ક્વેર બાય ટુ, સાઇન ઇન્વર્સનું વિકલન વન અપન વન માઇનસ એક્સ સ્ક્વેર, એક્સનું એક્સ સ્ક્વેર બાય ટુ. આ એક્સ સ્ક્વેર બાય ટુ સાઇન ઇન્વર્સ એક્સ, આ વન બાય ટુ બાર નીકળે. અહીં આવો એટલે આદેશ ધારવાનું, આનું સંકલન અલગ કરવું પડે, આનું પતિ ગયું છે, આનું હું અલગ કરું છું. ધારો કે એક્સ બરાબર સાઇન થીટા આદેશ લેતા, અથવા તો આને આઈ વન નામ આપું, જ્યાં આઈ વન બરાબર એક્સ બરાબર સાઇન થીટા આદેશ, તો ડીએક્સ બરાબર સાઇનનું કોસ, એક્સની જગ્યાએ સાઇન, આ વન માઇનસ સાઇન સ્ક્વેર, ડીએક્સ એટલે કોસ થીટા, આ કોસ થઈ જાય, કોસ કોસ નીકળી જાય તો સાઇન સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર જ્યારે દેખાય ત્યારે વન માઇનસ કોસ બાય ટુ, અહીં થીટા હોય તો ટુ થીટા. વનનું થીટા કોસનું સાઇન ટુ થીટા બાય ટુ, સહગુણક વડે ભાગવાના. આ ટુ સાઇન થીટા કોસ થીટા ટુ નીકળી જાય, પણ અહીં સાઇન થીટા બરાબર એક્સ માટે કોસ થીટા બરાબર અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર, વન માઇનસ સાઇન સ્ક્વેર ટૂંકમાં. આ થીટા, થીટા એટલે સાઇન ઇન્વર્સ એક્સ કહેવાય, સાઇન થીટા એટલે એક્સ અને કોસ થીટા એટલે વન માઇનસ એક્સ સ્ક્વેર. આ કિંમત એકમાં મૂકતા તો આ એક પરથી આ સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ સાઇન ઇન્વર્સ એક્સ માઇનસ વન બાય ટુ, અહીં આગળ આઈ વનની કિંમત, આઈ વનની કિંમત મૂકીએ છીએ, આ રહી વન બાય ટુ હતા ને આ વન બાય ટુ આવ્યા, એટલે વન બાય ટુ આ એક્સ સ્ક્વેર બાય ટુ, આ વન બાય ફોર માઇનસ, આ માઇનસ ને આ માઇનસ પ્લસ વન બાય ફોર, બસ આટલો જવાબ ચાલે. તેમ છતાં સાઇન ઇન્વર્સ કોમન લેવું હોય અને ચાર લસા લેવું હોય તો આને આવું લખાય, બે અહીં આવે તો ટુ એક્સ સ્ક્વેર
माइनस वन साइन इनवर्स एक्स कॉमन आनु सादुरूप आवु आवे आई एम नु एम अहीं सुधी आ लखी शकाय तो शू कर्युं ध्यान राखो आ चार लसा लीधो એટલે ટુ એક્સ સ્ક્વેર માઇનસ સાઇન ઇન્વર્સ આ બેમાં સાઇન ઇન્વર્સને સીધું કોમન કાઢી નાખ્યું અને આપણે એમનું એમ લખ્યું.